નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિષય અંગ્રેજી ધોરણ 2 જેની અંદર આજે આપણે અંગ્રેજીમાં એબી સીડી ફોર લાઈનની બુકમાં કઈ રીતે લખાય એ શીખવાનું છે ફોર લાઈન ફોર લાઈન એટલે શું થાય ફોર એટલે ચાર લાઈન એટલે કે ચાર લીટી કઈ રીતે લખાય એ શીખવાની છે તમારે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી એ બંને શીખવાની છે બરાબર પહેલી એબીસીડીને શું કહેવાય કેપિટલ શું કહેવાય કેપિટલ અક્ષર અને જ્યારે બીજી એ એને સીડી અને સ્મોલ અક્ષર કહેવાય કયા કહેવાય સ્મોલ અત્યારે આપણે કેપિટલ અક્ષરો બધા શીખવાના છે બરાબર જો પહેલું છે એ એ જો કઈ રીતે લખાયેલું છે તો કે એ પેલી બીજી અને ત્રીજી આ ત્રણ જ લીટીનો ઉપયોગ કર્યો છે ચોથી લીટીનો ઉપયોગ કર્યો નથી એટલે એ બરાબર પછી બીજું છે બી બી જો કઈ રીતે લખ્યો છે પછી છે સી સી જો તો કે સી માં પણ પેલી બીજી અને ત્રીજી આ ત્રણ જ લાઈનનો ઉપયોગ કરેલો છે બરાબર નીચેની જે લાઈન છે એનો ઉપયોગ કરેલો નથી બરાબર પછી છે ડી શું ડી પછી ઈ પછી છે એફ બરાબર પછી છે જી પછી એચ એ બી C D E એફ જી એચ બરાબર B C D E F G H પછી છે e, I પછી J K L એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને જેડ બરાબર જોયું ફોર ફોનલાઈનની બુકની અંદર તમારે પહેલાં પેજમાં સરસ મજાના અક્ષરે આવી રીતે એબીસીડી સીડી લખવાની છે બરાબર એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ બરાબર જો તમને આવી રીતે યાદ ન રહે તો આપણે ગીત બનાવીને પણ યાદ રાખી જો હું ગીત ગાઉં છું તમારે સંભાળવાનું A, B, C, D, e, F E G H I J K L M, N O P Q તમારે આવી રીતે એબીસીડી લખવાની છે જોઈ જોઈને અને સારા અક્ષર જોયું વિદ્યાર્થી મિત્રો કેવી રીતે એબીસીડી લખેલી છે ફોરલાઈન ની બુક ની અંદર જે લાઈન છે પેલી એમાં પેલી બીજી અને ત્રીજી આ ત્રણ લાઈનનો ઉપયોગ જ થયેલો હોવો જોઈએ નીચેની લાઈનનો ઉપયોગ થયો નથી બરાબર ફક્ત આ ઝેડ છે ઝેડ જે છેલ્લો ઝેડ છે એ ઝેડની અંદર જ છેલ્લે એ ઝેડમાં જ છેલ્લે આપણે ઉપયોગ થયેલો છે જો વિદ્યાર્થી મિત્રો તમારી ફોર લાઇનની બુકમાં આવી રીતે પણ એબીસીડી સીડી લખી શકાય છે જો પહેલાં એ કેપિટલ અક્ષર એ એની સાઈડમાં ઉચ્ચાર લખીને કરવાનું એ પછી બાજુમાં બી જેની પણ બાજુમાં ઉચ્ચાર લખીને લખવાનું બી પછી સી ડી એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ને ઝેડ બરાબર વિદ્યાર્થી મિત્રો તમારી બુકમાં સરસ મજાના અક્ષરે એ થી ઝેડ સુધીની પહેલી એબીસીડી શીખવાની છે બરાબર પછી આપણે બીજી એબીસીડી શીખશું પણ એ પહેલાં આપણને પહેલી એબીસીડી પાકી હોવી જોઈએ એના માટે શું કરવા જો પહેલાં एफ জিয়া एच आई जे এ एल এ एन ओ पी क्यू आर एस टी यू वी এম एक्स ও जेड ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन ओ पी क्यू आर एस टी यू वी টি एक्स এক্সাই जेड તમારે પાકી બુકની અંદર આવી રીતે સરસ મજાના અક્ષર એબીસીડી સીડી લખવાની છે અને પાકી પણ કરવાની છે બરાબર અસ્તુ